हाय फ्रेंड्स, जय 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 द्वारकाधीश। अपनी द्वारकाधीश अपनी देवभूमि द्वारका ने जामनगर डिस्ट्रिक्ट बैंक ना जे नवी निमणूक थयेला चेयरमैन श्री पी एस जाडेजा साहेब तेमज एमडी लुणाबा छे अपनी साथे। खास जे आज तमारी जे भगवान द्वारकाधीश ना आशीर्वाद थी जे जामनगर डिस्ट्रिक्ट बैंक में चेयरमैन पदे वणी थई, तो पहला तो जय 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 द्वारकाधीश थईए। जय जय द्वारकाधीश। खास जे आज आपनी वणी थई छे, શું કહેશો આપ, શું લોકોને મેસેજ આપશો? જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં આમ તો હું છેલ્લી 7 ટર્મથી ડાયરેક્ટર પોતે ચૂંટાઈ આવ્યો છું, એટલે સહકારી સંસ્થાઓ સાથે પહેલેથી જ અમારી સહાનુભૂતિ રહી છે અને એની સાથે અમારો ખૂબ ધરોબો રહ્યો છે। ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે વિવિધ યોજનાઓ છે, આ વિવિધ યોજનાઓનો દરેક લાભાર્થીઓને લાભ મળે એના માટેના ખાસ મારા પ્રયત્નો રહેશે। કારણ અત્યારે વિવિધ યોજનાઓ દ્વારા ખૂબ જ મહત્ત્વની યોજનાઓ રાજ્ય અને કેન્દ્ર સરકારની હોય અને પબ્લિકને ખૂબ લાભ થવાનો હોય ત્યારે અન્ય બેંકો છે એ આવા ધિરાણો કરતા ના હોય, તો અમે ખાસ કરીને અત્યાર સુધી સહકારીમાં જે આવા વિવિધ ધિરાણો કરવા માટેની કોઈએ પહેલ નથી કરી, એ પહેલ કરીને એ બધા જ લાભાર્થીઓને આનો પૂરેપૂરો લાભ મળે, કેન્દ્ર અને રાજ્ય સરકારના જે યોજનાઓ છે એનો ખરા અર્થમાં પબ્લિકને લાભ મળે એના માટેના અમારા પ્રયત્નો રહેશે। ખાસ આપ તો હરેક ગામડાથી વાકેફ છો, લુણાબા પણ હરેક ગામડાથી વાકેફ છે, જે ગામડે ગામડે યોજનાઓ પહોંચે અને ખાસ જે લોકો આપને લોકો લોકલાડી લાયા, એક લોકોનો પ્રેમ આપને મળી રહે છે, શું કહેશો વધુમાં? મારી સાથે લુણાબાના પણ એમડી તરીકે એટલા માટે જોઈતા છે કે ખાસ કરીને આપણો દ્વારકા વિસ્તાર છેવાડાનો વિસ્તાર છે અને ઘણા વર્ષો થયા આપણે દુષ્કાળની પરિસ્થિતિમાં પણ ખૂબ મહેનત કરવી પડી છે, ત્યારે સાચા અર્થમાં ખેડૂતોને કઈ જરૂરત છે અને એના માટે શું કરવું જોઈએ એનાથી માહિતગાર હોય, એટલે બેંકમાં જે મહત્ત્વની પોસ્ટ ગણાય એવી પોસ્ટ એમડીની લુણાભાને આપવા માટે ભારતીય જનતા પાર્ટીએ એટલે નિર્ણય કર્યો છે કે છેવાડાના માનવી સુધી આની લાભ પહોંચે, છેવાડાના માનવી આમાં કામ કરતા થાય એના માટે થાય, અને ભારતીય જનતા પાર્ટીએ પણ અમારા ત્રણેય ઉપર એટલે કે અમારા વાઇસ ચેરમેન શ્રી રાજુભાઈ વાદી, હું અને લુણાભા ત્રણેય જણા ખૂબ ઉમળકાભેર આ કામ કરી શકીએ। બેંકની અત્યારે પરિસ્થિતિ થોડી ડામાડોળ છે, પરંતુ રાજ્ય સરકારના પ્રયત્નોથી હમણાં જ અમે નાબાર્ડમાંથી અને જીએસસી બેંકમાંથી 500 કરોડનું વધારાનું ધ્યાન મંજૂર કરીને તમામ લાભાર્થીઓને આ લાભ મળે, એક પણ માણસ ધિરાણથી વંચિત ના રહે એના માટેના પ્રયત્નો કરી, અને કાલે જ અમારી એક DIMRCની મીટિંગ હતી, એમાં નાબાર્ડ, જીએસસી, રિલા રજિસ્ટ્રાર, સરકારના પ્રતિનિધિ અને અમે ત્રણેય હોદ્દેદારોએ મળીને આખું એ પ્લાનિંગ કરી અને આખા એ વર્ષનું આયોજન કરી અને વધુમાં વધુ ખેડૂતોને, વધુમાં વધુ મધ્યમ વર્ગને અને બધાને લાભ થાય એના માટે અમારા પ્રયત્નો રહેશે। ખાસ કરીને આજે દ્વારકા આવવાનું થયું ત્યારે અમારે ચંદુભાઈ બારાઈ સાહેબ છે એમની સાથે પારિવારિક સંબંધ છે, અને ચંદુભાઈને મેં કીધું કાલે મારે ભગવાનને આશીર્વાદ લઈને અમે બે ગયા હતા લુણાભાને બે, અને અમારા દ્વારકાધીશની ઈચ્છાથી જે અમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ છે, એટલે કાલે ફ્રી થયા પછી દ્વારકાધીશને શિષ્ટ નમાવવા આવવું છે, ત્યારે આજે ચંદુભાઈ બારે અને બીજા બધા અમારા બેંકના મેનેજર તેમજ બધી જ સહકારી મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ અને ખાસ કરીને વેપારીઓ અહીંયા ઉપસ્થિત છે અને અમારું અહીંયા બહુમાન કર્યું અને અમને અહીંયા સત્કાર્યા એ માટે હું આપ સૌનો ઋણી રહીશ। જે કંઈ કામકાજ હશે એ કામકાજમાં
તત્પરતા દાવ શું, કારણ હું લુણાભા જિલ્લા પંચાયતમાં પણ છીએ અને આગલી ટર્મમાં જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે સેવા આપી છે અને હાલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે પણ હું સેવા આપું છું, ત્યારે બધાને જે કંઈ કામગીરી જિલ્લા પંચાયતથી માંડી અને બેંક લેવલની હોય એ મને કહેશો તો આનંદ થશે, એ તમામ કામગીરી પૂરી કરવા માટેની હું ખાતરી આપું. જય દ્વારકાધીશ. આજે દ્વારકામાં પદગ્રહણ કર્યા બાદ પ્રથમ વખતે દ્વારકા આવેલા પીએસ જાડેજા, એમડી લુણાભા, દરેકનું દ્વારકાના સહકારી મંડળીઓના પ્રમુખો, બેંકના સ્ટાફે સન્માન અને સ્વાગત કર્યું છે. અને દ્વારકા ખાતે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક વર્ષોથી કાર્યરત છે અને દ્વારકાના ખેડૂતલક્ષી અનેક પ્રશ્નો આ બેંકથી ઉકેલાય છે. નબળામાં નબળો ખેડૂત અને નબળામાં નબળા વર્ગના લોકોને દ્વારકાની શાખામાંથી ને પૂરતે પૂરતી સહાય મળે છે અને જેનું મોનિટરિંગ જામનગર ખાતેથી પીએસ સાહેબ અને લુણાભા કરવાના છે. તો હવેની તકોમાં જ્યારે નવી નવી સરકારની યોજનાઓ આવી રહી છે તેમાં ખાસ કરીને જે યોજનાઓનો વધુમાં વધુ લાભ મળે તેવો દ્વારકા બેંકના સ્ટાફ વતી પ્રયત્ન રહેશે તેવી હું બેંક વતી ખાતરી આપું છું. અને દ્વારકા ખાતે ખાસ એક એવી જરૂરિયાત છે કે દ્વારકા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું હાલનું જે બિલ્ડિંગ છે એની જગ્યાએ નવું બિલ્ડિંગ થાય, નવી વ્યવસ્થા ઊભી થાય, ખેડૂતોની સંખ્યાઓ પણ આ બેંકમાં વધી ગઈ છે અને લોકોની અવરજવર પણ વધારે છે, તો એક સારું બિલ્ડિંગ દ્વારકામાં થાય એવી ચેરમેન સાહેબ પાસે અપેક્ષા રાખું છું. જય દ્વારકાધીશ.